પાવાગઢ માચી ખાતે દૂર કરાયેલા દબાણોને એક વર્ષ પૂરું થતા સ્થાનિકોએ કાળો દિવસ પાવાગઢના વિકાસમાં અડચણ રૂપ બનતા માચી હવેલી ખાતે પંચાયતની 4 એકર જમીન પર પથરાયેલ 300 ઉપરાંત કાચા પાકા દબાણો ગત તારીખ 15/9/23 રોજ વહીવટી તંત્રએ દૂર કરી જમીન ખુલ્લી કરાઈ હતી. અસરગ્રસ્તોએ દબાણ દૂર કરવાનો વિરોધ દર્શાવી કાર્યક્રમો કર્યા હતા. માચી ખાતેના દબાણો દૂર કરવાને આજે એક વર્ષ પૂરું થતા દબાણો દૂર થતા અસરગ્રસ્ત બનેલા સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ભેગા થઈ આજના દિવસને કાળો દિવસ ગણાવી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકાર કે તંત્ર એ એક વર્ષ પૂરું થઈ ગયું તેમ છતાં વિકાસના કામની કોઈ શરૂઆત નથી કરી ના આક્ષેપ કરાયા છે. સરકાર આમ બેરોજગાર બનેલા અસરગ્રસ્તો સામે જોઈ ધંધા રોજગાર અંગે વિચાર કરે તેવી માંગ કરાઈ છે. કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ. મેં મનોજ કુમાર શર્મા, આજે એક વર્ષ થયું છે અમારે અહીં સ્થાનિક લોકોને રોજી રોટી છીનવાય અને અત્યાર સુધી સરકારે અહીંથી જે તોડ્યું છે એ હટાવવામાં આવ્યું નથી. અને જે તગડીએ કીધું કે તમને બનાવીને આપશે તો હજુ એક વર્ષમાં તેમને હટાવ્યું નહીં. અમારે અંબાજીના માતાજીનું મંદિર હતું, આઝાદી પહેલાનું હનુમાન દાદાનું મંદિર હતું, શનિવારને દિવસે તોડવામાં આવ્યું છે. અને જેમ તેમ પ્રકારે હનુમાનજીની મૂર્તિ એ લોકો અમારી જોડે હતું એ ડિલીટ કરાવી દીધું અધિકારી તે ટાઈમે, અને જેમ તેમ કરીને ખાલીને ફેંકી દીધા હનુમાનજી એ ખંડિત કરી નાખ્યા. હિન્દુ અધિકારીઓએ હિન્દુ મંદિરની નુકસાન કર્યું, હનુમાન દાદાના અંબા માતાના મંદિરને તોડવામાં આવ્યું, રાતે રાત તોડી કાઢ્યું, કોઈને ખબર ના પડે, ઢાંકીને પબ્લિકને હેરાન ના, પબ્લિકને ખબર ના પડે એવી રીતે. ત્રણ ત્રણ ચાર ચાર પેઢીઓથી અમે અહીંયા રહીએ છીએ, તોય સરકારે કહ્યું અમારી અમે જોયું નથી, અને રાતે રાત બરસતા વરસાદમાં માલ સામાન હાથે તોડી કાઢ્યું છે, અને અત્યારથી એ જગ્યાથી કાચ માલ નહીં હટાવ્યું જે અમે ધંધો રોજગાર કરીએ. તત્તન ચાર ચાર માલની બિલ્ડિંગો હતી, પરમિશન લઈને બનાવેલી હતી ગ્રામ પંચાયતની, અને ચાલુ કેસે તોડી કાઢ્યું છે. કોઈ કોર્ટની હોય અમને અવગણના કરી છે, ઇસ્ટે હતો તે છતાં તોડી પાડવામાં આવ્યું છે. એવી અમે સરકારને વિનંતી કરીએ કે અમારી ઉપર